હાલમાં ગુજરાત રાજ્યની રાજ્યસભાની બે બેઠકો માટે ભાજપ દ્વારા બે નામની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં જૂના ડીસાના વતની દિનેશભાઈ અનાવાડિયાની પસંદગી કરવામાં આવી હતી. ગઈકાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી ત્યારે તેઓ ફોર્મ ભરીને રાત્રે 9 કલાકે તેમના માદરે વતન જૂના ડીસા આવી પહોંચ્યા હતા, ત્યારે ગામના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. જૂના ડીસા ગામનો મુસ્લિમ સમાજ તેમજ સનાતન સમાજ તથા ગામના આગેવાનો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે હું જૂના ડીસા ગામનો વતની છું અને હું હંમેશા આ ગામના વિકાસમાં હરહંમેશ કટિબદ્ધ રહીશ. મને મનમાં પણ ન હતું કે આવી જવાબદારી મારા જેવા નાના કાર્યકરને મળશે અને હું ભારતીય જનતા પાર્ટી તેમજ મારા નેતાગણનો આભાર માનું છું. આજે રાજ્યસભાના સભ્ય તરીકે મેં ફોર્મ ભર્યું છે, મને પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે. આજના તબક્કે હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું અને મારા જેવા એક બુથ લેવલના કાર્યકર્તાને, એટલે કે 1981-82માં બુથ લેવલે બુથની બહાર મતદાન સમયે બેસવાનું, અંદર એજન્ટ તરીકે બેસતા બુથની સ્લીપો વિતરણ કરતાં કરતાં ધીમે ધીમે આજે મને પાર્ટીએ પ્રદેશમાં લક્ષ્મીપંચ મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો હતો, ત્યારે સતત કામ કરતાં કરતાં પ્રદેશ સુધી મને પાર્ટીએ જવાબદારી આપી હતી, આજે નિભાવી રહ્યો હતો. અને એમાંય મને તો સપને પણ ખ્યાલ નહોતો અને મારા જેવા એક નાના કાર્યકર્તાને, એક નાના સમાજના કાર્યકર્તાને જ્યારે ભારતીય જનતા પાર્ટી આટલી મોટી જવાબદારી સોંપી છે, એવા તબક્કે પાર્ટીના રાષ્ટ્રીય તેમજ પ્રદેશના નેતૃત્વનો હું ખૂબ આભાર માનું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડા સાહેબ, પ્રદેશના પ્રમુખ શ્રી પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આદરણીય નીતિનભાઈ સાહેબ તથા આદરણીય ભીખુભાઈ દલસાણીયાજીને હું આ તરફ ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, ઓછા લોકોને એની ખબર છે કે આ ઉનાળીસના વતન, મારું વતન જૂના ડીસા જ છે. ચોક્કસ હું રહેવા છેલ્લા 30 વર્ષથી ડીસા રહું છું, પણ મારું ખેતર, મારું ઘર જૂના ડીસા છે અને અવારનવાર, એટલે કે અઠવાડિયામાં 2-4 દિવસ તો જૂના ડીસા આવવાનું થાય છે. એટલે મૂળ વતન મારું જૂના ડીસા જ છે. ભલે ચોક્કસ રહું છું ડીસા, પણ જૂના ડીસા સાથે મારી લાગણીઓ, મારા સંબંધો બંધાયેલા છે. સાહેબ, હવે જૂના ડીસાની એક અપેક્ષા એવી બંધાઈ છે કે આપણે એક માણસ હવે રાજ્યસભામાં ગયો છે, કોઈ વિકાસના કામ આપણા જૂના ડીસાના થશે? ચોક્કસ મારાથી બનતા તમામ પ્રયત્નો વિકાસના કામ માટે ક્યાંય પાછીપાની નહીં કરું. ચોક્કસ એમાં ચોક્કસ ગામ લોકોની અપેક્ષા પરિપૂર્ણ કરવા માટે હું સતત પ્રયત્ન કરીશ.